હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતી સાહિત્યકાર ચીનુ મોદી વિશે. તો ચાલો જાણીએ એમના વિશે. ચીનુ મોદી, જેમનું પૂરું નામ મોદી ચીનુ ચંદુલાલ હતું, અને 30 સપ્ટેમ્બર 1939 રોજ વિજાપુરની અંદર, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે વિજાપુર, ત્યાં એમનો જન્મ એમનો થયો હતો. ત્યાં એ પોતે એક કવિ, એક નાટ્યકાર, એક નવલકથાકાર, એક વાર્તાકાર અને એક વિવેચકના રૂપમાં એમની એક ઓળખાણ રહેલી છે. જાણીએ એમની રચેલી કૃતિઓ વિશે. તો એમને જે કવિતા રચી છે એમાં વાતાયન, ઊંડનાપ, સાપિતવનમાં દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઇરશાદગઢ, બાહુક, નળાખ્યાન આધારિત ખંડકાવ્ય છે જે બાહુક છે, અફવા, ઇનાયત, પર્વતને નામે પથ્થર, આ બધી એમની કવિતાઓ રચેલી છે. એમને નાટક પણ રચ્યા છે. ડાયલના પંખી, જે પદ્યમાં એપ્સર્ડ એકાંકી છે, કોલબેલ, હુકમ માલિક, આ દરેક પ્રકારના નાટક એમને રચેલા છે. ઝાલકા અને અશ્વમેધ પણ એમનો સમાવેશ થાય છે. એમને રચેલ નવલકથાની વાત કરીએ તો શૈલા મજમુદાર એ આત્મકથાકન છે એમની એક. ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ વિશેષ જાણીતી કથા છે જે ભાવ અભાવ, અને પહેલા વરસાદનો છાંટો એમને રચેલ નવલકથાઓ છે. આ વિશે વાર્તા સંગ્રહ વિશે વાત કરીએ તો એમને ડાબી મુઠ્ઠી, જમણી મુઠ્ઠી પદસભર વાર્તાઓ રચી છે. વિવેચનમાં મારા સમકાલીન કવિઓ, 2 દાયકા 4 કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસની રચના કરેલી છે. ચરિત્રમાં કૃષ્ણલાલ શ્રીધરણાની ચરિત્રની રચના એમની કરી હતી. અને સંપાદનમાં જોઈએ તો ગુજરાતી પ્રતિનિધિ, ગઝલો, ચઢોરે શિખર રાજા રામના ગમી તે ગઝલ, આ બધી એમને રચના કરેલ છે. અનુવાદમાં વસંત વિલાસ, જે મધ્યકાલીન ફાગુ કાવ્યનો અનુવાદ છે વસંત વિલાસ, એનું પણ એમને અનુવાદ કરેલું છે ગુજરાતી ભાષાની અંદર. એમની વિશેષતા વિશે જાણીએ આપણે તો એમને 1961-64 અંદર કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન તરીકે એમને કામ કરેલ છે. 1965-75 અંદર અમદાવાદમાં સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક રહી ચૂકેલા છે. અને 1975-77 અંદર અમદાવાદમાં ઈસરોની અંદર સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ એમને કામ કરેલું છે. અને 1977 જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર તરીકેનું પણ એમને અલગ રીતે પણ ફ્રીલાન્સર તરીકે પણ એ વ્યક્તિગત રીતે પણ કામ કરતા રહેલા છે. એમને મળતી સફળતા અને એવોર્ડ વિશે વાત કરીએ તો 2000 સાલમાં કલાપી એવોર્ડ એમને મળ્યો, 2008 નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો, 2010 વલી ગુજરાત એવોર્ડ મળ્યો, અને 2004 ટીન્સ મીડિયા એવોર્ડ એમને પણ મળ્યો હતો 2004 અંદર. 2013 એમને ગુજરાતી સાહિત્ય એકેડેમી દ્વારા ગૌરવ પુરસ્કાર તેમને લખેલ ગઝલ ખરા જરણ માટે એમને સાહિત્ય એકેડેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તો મિત્રો, આપણે આજે વાત કરી ગુજરાતી સાહિત્યકાર ચીનુ મોદી વિશે. એન્ડ આ વિડીયોસને જોવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.